नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. રાજકોટ પાસેના પરધરી ભારત સર્કલ પાસે ગઈકાલે સાંજના સમયે અકસ્માત થયો હતો. બસ ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે ફૂટેજ સામે આવ્યું છે તેમાં જોઈ શકાય છે કે બસ ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો, પરંતુ આ અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થાય છે. બાઇક પરથી નીચે પડી જાય છે ચાલક અને તે બચી જાય છે. બસ પણ ત્યાં જ રોકાઈ જાય છે. આસપાસ જે પોલીસના જવાનો હતા તે પણ દોડીને આવી જાય છે. અકસ્માત ગઈકાલે સાંજે બન્યો હતો. ભારત સર્કલ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. દૂધસાગર ડેરીની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ભારે વિવાદ વચ્ચે અંતિમ મતદાર યાદી જાહેર કરાઈ છે. નવી મતદાર યાદીમાં 26 મતદારો રદ થયા હતા. હવે મતદાર યાદીમાં કુલ 1126 મતદાર છે. યાદીમાં વિલંબ થતા ગઈકાલે હોબાળો મચ્યો હતો. ભારે વિવાદ બાદ આખરે અંતિમ મતદાર યાદીને જાહેર કરવામાં આવી છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને તેમના પુત્રની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બાબુ રાયકા અને તેમના પુત્રની સામે ગુનો દાખલ કરાયો છે. કોંગી કાર્યકર્તા સાથે અભદ્ર વર્તનનો આરોપ છે. વર્ચ્યુઅલ રેલી અંગે બબાલ થઈ હતી. અભદ્ર ભાષા બોલવાના આરોપ તેમના પર લગાવવામાં આવ્યા છે. 10 ઓક્ટોબરે જે વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી તેમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ અને તેમના પુત્રની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મહેસાણાના કડીમાં લૂંટ વિથ મર્ડરના 2 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી નથી પહોંચી. ધોળા દિવસે ડોક્ટરની પત્નીની હત્યા કરી 5 લાખ રોકડ અને દાગીનાની લૂંટને અંજામ અપાયો હતો. કડીના પોશ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. તબીબની પ્રેક્ટિસ કરતા ડોક્ટર જયંતિભાઈ પટેલ સાંજે 4 વાગે ક્લિનિક પર ગયા. ત્યારબાદ તેમના પત્ની ચંપાબેન એકલા હતા. એકલતાનો લાભ લઈને લૂંટારૂઓ ત્રાટક્યા અને ચંપાબેનની હત્યા કરી 5 લાખ રોકડ 6 તોલા સોનું લઈને નાસી છૂટ્યા હતા. જોકે કોઈ પોલીસને આશંકા છે કે કોઈકે રેકી કર્યા બાદ લૂંટને અંજામ આપ્યો હોઈ શકે છે, જેમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે. જુગાર કે પછી નશાની લત હોય તે માણસને બરબાદીના પંથે લઈ જાય છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવો જ એક બનાવ બન્યો કે જ્યાં સટ્ટાની લતે ચઢેલા યુવાને કંટાળીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મોટેરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ચિરાગ પટેલે થલતેજ વિસ્તારમાં હોટલ મુકુંદના રૂમ નંબર 610ના બાથરૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી. તપાસમાં મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે સટ્ટો રમવાની ટેવને કારણે તે થાકી ગયો છે અને કંટાળીને આ પગલું ભરી રહ્યો છે. તેણે એમ પણ લખ્યું છે કે પોતાને ખબર કેમ ન પડી કે તે આટલો હોશિયાર થઈને આવું પગલું શા માટે ભર્યું. તેણે સ્યુસાઇડ નોટમાં પરિવારજનોની માફી પણ માંગી છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ચિરાગ પટેલ નામનો એક 27 વર્ષનો યુવાન છે, જે અક્ષર કુટીર મોટેરા ખાતે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેને બોડકદેવ ખાતે આવેલ મુકુંદ નામની હોટલના રૂમમાં ગઈકાલે સુસાઇડ કરેલ છે ગળે ફાંસો ખાઈને. અને એની સુસાઇડ નોટમાં એને સટ્ટાના કારણે આ સુસાઇડ કરેલાનું જણાવેલ છે. પ્રાથમિક ઇન્ક્વાયરી દરમિયાન કોઈની સંડોવણી જણાઈ આવેલ નથી અને એને દેવું થઈ જવાના કારણે આ સુસાઇડ કરેલું હોય એવું જણાઈ આવે છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ હોટલ મુકુંદમાં એક યુવાને આત્મહત્યા કરી છે. ગળે ફાંસો ખાઈને આ યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જે પ્રાથમિક વિગત મળી હતી કે જે યુવાન છે તે અહીં હોટલમાં રોકાયો હતો અને તેણે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જોકે તેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે કે જે સુસાઇડ નોટમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તેની એક સૌથી મોટામાં મોટી ભૂલ છે સટ્ટો રમવાની આદત. સટ્ટો રમવાની આદતના કારણે તે પરેશાન થઈ ગયો હતો અને તેને કારણે તે
आ पगलू भरी रह्यो होवानुं तेणे सुसाइड नोटनी अंदर उल्लेख कर्यो छे। जे प्राथमिक माहिती मिली रही छे के जे पोते नौकरी जवानुं कहीने घरेथी निकळ्यो हतो त्यारबाद घरे गयो न हतो अने जे सुसाइड नोटमां तेणे तेना परिवारजनोनो पण उल्लेख कर्यो छे, तेना परिवारजनोनी माफी मांगी छे अने पोते लख्युं छे के पोते आटलो होशियार होवा छतां पण तेणे शा माटे जीवनमां आटली मोटी ભૂલ કરવી પડી કે તેણે આ પગલું ભરવું પડ્યું। હાલમાં આ સમગ્ર મામલાની જાણ વસ્ત્રાપુર પોલીસને થતાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।